नमस्कार प्यारा विद्यार्थी मित्रों, आपणी यूट्यूब चैनल पर धवल सर्स मैथ्स में तमारा बधानुं हार्दिक स्वागत छे। एक अठवाडियाना वेकेशन पछी आपणे बधा हाजर थई गया छीए नवा टॉपिक साथे। तमे डिस्प्ले पर जोई शको छो, विषय छे गणित, प्रकरण छे संभावना, 15मुं प्रकरण छे आपणुं अने एनुं आ पहेलुं लेक्चर छे। आगळनुं एक लेक्चर हतुं ए तमे मिस कर एले तमे याद ना राखता। हवे अहींथी आपणे आ सीरीज स्टार्ट करीए छीए। आ पहेलुं लेक्चर छे, प्लेलिस्टमां भी तमने आ ज लेक्चर जोवा मळशे। तो तमे लोको बधा मजामां हशो एवुं मारुं मानवुं छे अने घरे बधा सुरक्षित हशो। घरे रहेवुं, सुरक्षित रहेवुं એ આજનો મંત્ર થઈ ગયો છે અને એ સાચો છે ઘણે અંશે। આજનું વાતાવરણ મેં જોયું, માર્કેટમાં બહુ બધી ભીડ હતી, વગર જોઈતા લોકો બહાર નીકળી ગયા હતા, જે સારું નથી। ના નીકળવું જોઈએ, ઘરે રહેવું જોઈએ, કામ વગર બહાર નીકળવું જોઈએ નહીં। આજથી સંભાવનાનું સ્ટાર્ટ થાય છે ચેપ્ટર અને આ પહેલું જે લેક્ચર છે આપણું, તો તમે બધા ધ્યાનથી અને જેટલું બને એટલું આ લેક્ચરને શેર કરજો આપણા ગ્રુપોમાં, અને જેટલા સ્ટુડન્ટ્સ વધારે પડતા આપણી આ સિરીઝનો ફાયદો ઉઠાવી શકે એવું કરજો। આજની વિડીયોમાં જ્યાં જ્યાં તમને પ્રોબ્લેમ થાય ત્યાં ત્યાં તમે લોકો કોમેન્ટમાં તમારા કોમેન્ટ્સ લખજો, હું જોઈશ, વાંચીશ એટલે મને ખ્યાલ આવશે। ચેપ્ટર બહુ સહેલું છે, મજા આવશે અને આરામથી ખબર પડી જશે। બીજું તો અત્યારે હાલ તમને કોઈ સૂચના આપવા જેવું મને લાગતું નથી। તમે લોકો બહુ ડાયા છો અને રેગ્યુલર ભણો છો, આનાથી વધીને મારે શું જોઈએ તમારા જોડે? સારું, સંભાવના। સૌથી પહેલાં સંભાવનાનો મતલબ શું થાય એ સમજવું જરૂરી છે ને ભાઈ। હા, સંભાવના એટલે શું? તો એને એવું કહી શકાય કે કોઈ પણ ઘટના બનવાની શક્યતાનું ગાણિતિક મૂલ્ય। કોઈ પણ ઘટના બનવાની હોય એનું ગાણિતિક મૂલ્ય, માની લો કે જૂન મહિનામાં સ્કૂલ ચાલુ થવાની છે એવું તમારું માનવું હોય, હકીકત શું છે કોઈને ખબર નથી, પણ તમે એમ કહો કે ભાઈ 80% તો સ્કૂલો ચાલુ થઈ જ જશે, 80% શાળા ચાલુ થઈ જશે, તો અહીંયા આગળ તમે જે વાત કરી એ વાત તમે ટકામાં બોલ્યા, પાછળ ટકાનું ચિહ્ન વાપર્યું। તો જ્યારે વાતને ટકામાં રજૂ કરી એ જ રીતે તમે એને સંભાવનામાં પણ રજૂ કરી શકો। 80%ની સંભાવના કેટલી? તો કુલ ટકા કેટલા હોય બેટા? 100, અને એમાં 80%, એટલે 100માંથી 80% તમે એવું માનો છો કે સ્કૂલ ચાલુ થઈ જશે, તો બાકીના 20% એવું તમારા મનમાં ક્યાંક છે કે સ્કૂલ ચાલુ નહીં થાય, તો 0.8। એટલે સંભાવના ને જ્યારે સંખ્યામાં રજૂ કરવામાં આવે ત્યારે એ સંભાવનાનું ગાણિતિક મૂલ્ય બની જાય, અને જે આપણા ચેપ્ટરના પ્રકરણનું ટાઇટલ છે સંભાવના। સંભાવના એટલે કોઈપણ ઘટનાની શક્યતાનું ગાણિતિક મૂલ્ય। તમને કોઈ પથ્થર મારે અને એ પથ્થર કાં તો તમને વાગે બી ખરો, કાં તો તમે તેનાથી બચી પણ જાઓ, તો જો એ પથ્થર તમને વાગે છે તો એના કેટલા ચાન્સ છે, અને બચી જાઓ છો એના કેટલા ચાન્સ છે, અને એને જ્યારે સંખ્યામાં રજૂ કરવામાં આવે તો એને કહેવાય સંભાવના। હવે સંભાવના પી એટલા માટે કહેવાય કે એનું ઇંગ્લિશ નામ છે પ્રોબેબિલિટી। સંભાવનાને ઇંગ્લિશમાં શું કહેવાય? પ્રોબેબિલિટી। એટલે સંભાવનાને આપણે પી વડે રજૂ કરીશું આખા પ્રકરણ દરમિયાન। હવે સંભાવનાનું મૂલ્ય હંમેશા 0 લઈને 1 વચ્ચે હોય, કોઈ પણ સંભાવના, જેમ કે ટકા બહુમાં બહુ 100 હોય ને, 0 થી 100
પૂરેપૂરું વાત, કોઈ સંપૂર્ણ સાચી વાત રજૂ કરવી હોય તો કે 100%. એટલે તમે 10મા ધોરણમાં ભણો છો અને બધું જ કમ્પ્લીટ તમે ભણ્યા છો, સંપૂર્ણ તમને આવડે છે, તો બહુમાં બહુ કેટલા ટકા આવી શકે? 100. એનાથી વધારે ટકા તો આવી જ ના શકે. એટલે સંભાવના બહુમાં બહુ 1 હોય અને ઓછામાં ઓછી 0 હોય. હવે સંભાવના 0 હોવી એનો મતલબ શું થાય? સંભાવના 0 હોવી એનો મતલબ કે એ ઘટના બનવાની જ નથી. સૂર્ય પશ્ચિમમાં અથવા અને પૂર્વમાં ઉગે, કે પશ્ચિમમાં ઉગે અને પૂર્વમાં અથવા સૂર્ય એ પૂર્વમાં ઉગે અને પશ્ચિમમાં અથવા, બરાબર? હવે આ સત્ય ઘટના છે. હવે જ્યારે આ વાતને ઊંધી આપણે બોલવાની હોય કે સૂર્ય ઉત્તરમાં ઉગવાનો, તો સૂર્ય ઉત્તરમાં તો ઉગે નહીં, એ પૂર્વમાં જ ઉગે, બરાબર? તો જ્યારે સૂર્ય પૂર્વમાં ઉગે છે તો એ વાતની ઘટનાની સંભાવના 1 છે, મતલબ એ ચોક્કસ ઘટના છે, સનાતન સત્ય છે. જ્યારે ઉત્તરમાં ઉગવાનો છે સૂર્ય, એ વાત ખાલી ખોટી છે, એ વાત બનવાની જ નથી, અશક્ય ઘટના છે, તો એની સંભાવના 0. તો મિત્રો યાદ શું રાખવાનું છે કે અશક્ય ઘટના હોય તો એની સંભાવના 0 હોય, અને ચોક્કસ ઘટના હોય તો એની સંભાવના 1 હોય. જે ઘટના કોઈ દિવસ બની જ ના શકે એને અશક્ય ઘટના કહીશું, અને જે ઘટના ચોક્કસપણે બનવાની જ હોય એને ચોક્કસ ઘટના કહેવાય. જેમ કે પપ્પા બધે બધી 10 ચોકલેટો લાયા અને બધે બધી ચોકલેટ ડેરી મિલ્ક કંપનીની લાયા, અને તમે એમાંથી 1 ચોકલેટ લો અને ડેરી મિલ્ક નીકળે, એની સંભાવના કેટલી? તો બધી ચોકલેટ ડેરી મિલ્ક જ છે, તો તમે જે સિલેક્ટ કરશો ચોકલેટ એ ડેરી મિલ્ક જ નીકળવાની, તો પછી એ સંભાવના 1 થઈ ગઈ. પણ તમે જે ચોકલેટ પસંદ કરો અને એ ચોકલેટ આલ્પેનલીબે કે બીજી કોઈ કંપનીની નીકળે, એની સંભાવના કેટલી? તો એ તો બનવાનું નથી. ડેરી મિલ્કની ચોકલેટ છે તો 5 સ્ટાર તો નીકળવાની નથી, તો એ અશક્ય ઘટના થઈ ગઈ. તો આ અશક્ય ઘટના અને ચોક્કસ ઘટનાની વચ્ચે પણ ઘણી બધી સંભાવનાઓ હોય, બરાબર? એના વિશે આપણે અભ્યાસ કરવાનો રહેશે. સંભાવના સમજીએ એ પહેલાં એક શબ્દ સમજવાનો છે આપણે, અને એ શબ્દનું નામ છે નિદર્શાવકાશ. નિદર્શાવકાશ એટલે શું? તો કોઈ ચોક્કસ ઘટનાના શક્ય તેટલા બધા જ પરિણામો નો સમૂહ, એક સમૂહ કે જેની અંદર બધી જ ઘટનાઓનો સમાવેશ થયેલો હોય, બધા જ પરિણામોનો સમાવેશ થયો હોય. હું એક ઉદાહરણ સાથે સમજાવું. મારી જોડે 10 સિક્કા છે પ્લાસ્ટિકના, અને એ પ્લાસ્ટિકના સિક્કા ઉપર પ્રિન્ટ થયેલી છે 1 નંબરથી લઈને 10 નંબર સુધી. પહેલા સિક્કા ઉપર 1, પછી 2, પછી 3, 4, 5, 6, 7, 8, 9, 10. અને મહેશ નામના છોકરાને મેં બોલાવ્યો અને એવું કીધું કે બેટા એક સિક્કો પસંદ કર, તો જરા મને કહો કે સિક્કો કયા નંબરનો હોય. તો તમે એ ના કહી શકો એ કયા નંબરનો હોય, પણ હું તમને હવે એવો પ્રશ્ન પૂછું કે હારું તો એ કહો કે આ સિક્કો કયા નંબરમાંથી હશે, તો તમે એવું કહી શકો સ્પષ્ટપણે કે સાહેબ આ સિક્કો 1 નંબરથી લઈને 10 નંબરમાંથી હશે. તો બેટા આ જે આખો સમૂહ તૈયાર થયો એને નિદર્શાવકાશ કહેવાય, અને નિદર્શાવકાશના કેપિટલ યુ વડે અથવા તો કેપિટલ એસ વડે દર્શાવાય. યુ એટલે યુનિવર્સલ સેટ, સાર્વત્રિક ગણ, અને એસ એટલે સેમ્પલ સ્પેસ, નિદર્શાવકાશ. એસ બી કહી શકાય ને યુ બી કહી શકાય. માની લો કે તમે લૂડો રમો છો અને એ લૂડોમાં તમારો વારો આવ્યો અને તમે મોબાઈલની ડિસ્પ્લે ઉપર ટચ કર્યું, તો કયા નંબર પડી શકે? કયો નંબર પડશે એવું પૂછ્યું તો તમે કહો સાહેબ એ કેવી રીતે ખબર પડે? ગમે તે પડે,
પણ વાત ખોટી ગમે તે ના પડે, કયા નંબરમાંથી પડે? તો કે સાહેબ એ મને ખબર છે કયા નંબરમાંથી પડે. તો કયા નંબરમાંથી? તો કે એકથી લઈને છમાંથી ગમે તે એક નંબર પડે, બીજું કશું પડી શકે નહીં. એકથી છ આમાંથી જ કોઈ એક નંબર પડે, બીજું કશું પડી શકે નહીં. તો વાત તો સાચી છે, આમાંથી જ ગમે તે એક પડે. તો આ જે આખું લિસ્ટ તૈયાર થયું 1 2 3 4 5 6 એ નિદર્શા અવકાશ કહેવાય. તો બેટા કોમેન્ટમાં કહેતા રહેજો કોઈ તકલીફ પડતી હોય તો. નિદર્શા અવકાશ કોને કહેવાય એ ખબર પડી ગઈ. ઓકે, માની લો બેગની અંદર પપ્પા એક કોથળીમાં તમારી 10મા ધોરણની ચોપડીઓ લઈને આવ્યા. સાંભળજો, ચોપડીઓ. અને તમે જોવા માટે કોઈ બી એક ચોપડી બહાર કાઢી. તો કયા વિષયની ચોપડી બહાર કાઢી હશે? તો એ ના કહી શકાય, પણ કયા વિષયમાંથી હશે એ કહી શકાય. કે કાં તો એ ચોપડી ગણિતની હશે, કાં તો એ ચોપડી સાયન્સની હશે, કાં તો એ ચોપડી સમાજની હશે, કાં તો એ ચોપડી ઇંગ્લિશની હશે, કાં તો એ ચોપડી સંસ્કૃતની હશે, કાં તો એ ચોપડી હિન્દીની હશે. આમાંથી જ કોઈ એક ચોપડી હોય, તમારા જે વિષયો હશે એમાંથી એક ચોપડી હશે. 6 વિષય હશે, 7 વિષય હશે. તો કયા રહી ગયા? ગુજરાતી રહી ગયો ને. ઓકે, ગુજરાતીની હોય આવી 7 ચોપડીઓ પપ્પા લઈને આવ્યા છે માની લો. તો એ ચોપડીઓ કઈ ચોપડી તમે બહાર કાઢી એ ના કહી શકાય, પણ એ તો કહી શકાય ને કે આટલામાંથી ગમે તે એક ચોપડી હશે. તો કયું પરિણામ આવશે? સિક્કો ઉછાળીએ તો શું પડશે એ ના કહી શકાય, પણ શેમાંથી કંઈક કયા પરિણામોમાંથી પડશે એ કહી શકાય. કે કાં તો વાગ્ગા પડશે, કાં તો કાંટા પડશે. તો શક્ય એટલા તમામ પરિણામોના સમૂહને નિદર્શા અવકાશ કહે છે. ઓકે, અને ઘટના એટલે શું? તો જેમ કે આની અંદર 10 પરિણામ છે તો એનો મતલબ 10 ઘટના, આની અંદર 6 પરિણામ છે તો 6 ઘટના, આમાં 7 પરિણામ છે તો 7 ઘટના. હવે કેટલાક અગત્યના આજનું લેક્ચરમાં કોઈ દાખલાઓનો ઉલ્લેખ નથી. આજનું લેક્ચર સંભાવનાનો પાયો છે, બેઝિક, કે જેની અંદર પાયામાં સંભાવના સમજવાની છે. કાલથી આપણે દાખલા સ્ટાર્ટ થશે. તો કેટલાક અગત્યના નિદર્શા અવકાશની ચર્ચા કરીએ. તો પહેલું, એક સિક્કો ઉછાળવાનો નિદર્શા કાસ. એક સિક્કો ઉછાળ્યો, હમણાં જ સમજાવ્યું એ પ્રમાણે, તો કે શું નિદર્શા અવકાશ આવે? તો કે કાં તો વાગ્ગા પડે, કાં તો કાંટા પડે. વાગ્ગા એટલે છાપ. તો તમે ધારી લો કે ભાઈ છાપને ઇંગ્લિશમાં હેડ કહેવાય, એટલે આપણે એને એચ વડે દર્શાવીશું. કાંટાને ઇંગ્લિશમાં ટેલ કહેવાય, એટલે ટી વડે દર્શાવીશું. હવે સિક્કાની બાજુઓ કેટલી હોય? 2. અને અહીંયા આગળ કેટલા સિક્કાની વાત કરી છે? 1 સિક્કાની. તો 2ની 1 ઘાત કરો, 2ની 1 ઘાત કેટલી થાય? 2. મતલબ એક સિક્કો ઉછાળો ને તો શક્ય એટલા પરિણામો કેટલા? તો 2. કયા કયા? તો એ આપણે લખીએ, U બરાબર, સિક્કો ઉછાળો તો કાં તો પહેલું પરિણામ વાગ્ગા હોઈ શકે, કાં તો કાંટા હોઈ શકે. એક સિક્કો ઉછાળ્યો અને નીચે પડે તો કાં તો વાગ્ગા પડ્યા હોય, કાં તો કાંટા પડ્યા હોય, એટલે આ બેમાંથી જ એક પડ્યું હોય, એટલે 2 પરિણામો મળી ગયા. તો એક સિક્કો ઉછાળવાનો નિદર્શ અવકાશ આપણે શું યાદ રાખવાનો છે? H અથવા T. બીજું જોઈએ, 2 સિક્કા ઉછાળવાનો નિદર્શાવકાશ. તો બેટા 2 સિક્કા જ્યારે ઉછાળો ત્યારે પહેલું તો એ કે સિક્કાની બાજુ કેટલી? 2. અને કેટલા સિક્કા ઉછાળ્યા છે? 2. એટલે 2ની 2 ઘાત. તો મતલબ અહીંયા 4 પરિણામ આવે. કયા 4 પરિણામ આવે તો બતાવી દઉં. એવું બની શકે કે તમારા હાથમાં 2 સિક્કા છે અને 2 સિક્કા આપણે ઉછાળ્યા,
તો પહેલા સિક્કામાં વાઘા પડ્યો અને બીજા સિક્કામાં વાઘા પડ્યા, બંનેમાં વાઘા પડ્યા. એવું બી બની શકે કે પહેલાંમાં છાપ પડી એટલે કે વાઘા અને બીજામાં કાંટા પડ્યા. એવું બી બની શકે કે પહેલાંમાં છાપની પહેલાંમાં કાંટા પડ્યા અને બીજામાં છાપ પડી અને કાં તો બંનેમાં કાંટા પડ્યા. આ ચાર કોમ્બિનેશન અલગ અલગ બની શકે. તો આપણે જોઈએ કયા ચાર કોમ્બિનેશન. તો બની શકે કે તમે બે સિક્કા આકાશમાં નાખ્યા અને એ સિક્કા નીચે પડ્યા અને બંને સિક્કા ઉપર છાપ પડી. એવું બી બની શકે કે ડાબી બાજુવાળા સિક્કા ઉપર છાપ પડી પરંતુ જમણી બાજુવાળા સિક્કા ઉપર કાંટા પડ્યા. બની શકે ને આવું? ઊંધું બી બની શકે. ડાબી બાજુવાળા સિક્કા ઉપર કાંટા પડ્યા હોય ત્યારે જમણી બાજુવાળા સિક્કા ઉપર છાપ પડે. અને એવું પણ બની શકે કે બંને સિક્કા ઉપર કાંટા પડ્યા. આ સિવાય પાંચમો કોઈ શક્યતા બની શકે નહીં. મતલબ તમારે અહીંયા બેઠા બેઠા વિચારવાનું છે કે શું હોઈ શકે. આમાંથી જ ગમે તે એક પડશે. હવે તમે સિક્કો ઉછાળો, ધારો કે બે સિક્કા તમારા ઘરમાં પડ્યા હોય તો એ બે સિક્કા હાથમાં લઈને તમે ફેંકો, આ ચારમાંથી જ એક પરિણામ મળશે તમને. મતલબ બધે બધા પરિણામોનું જે એડવાન્સમાં લિસ્ટ તૈયાર કરવામાં આવે એના નિદર્શાવકાશ કહેવાય. થોડા આગળ વધીએ કે ભાઈ ત્રણ સિક્કા ઉછાળવાના હોય ત્યારે સમજીએ કે સિક્કાની બાજુ બે અને ત્રણ સિક્કા ઉછાળ્યા એટલે ઘાતમાં ત્રણ લખ્યા. જે સંખ્યા હોય ને એ ઘાતમાં લખવાની. તો બેની ત્રણ ઘાત કેટલા થાય ભાઈ? આઠ. તો બેટા અહીંયા આઠ અલગ અલગ કોમ્બિનેશન મળશે. તો જો એક સિક્કામાં બે જ કોમ્બિનેશન મળ્યા હતા, બે સિક્કા વખતે ચાર કોમ્બિનેશન મળ્યા, હવે ત્રણ સિક્કા વખતે આઠ કોમ્બિનેશન મળશે. તો બેટા આ આઠ કોમ્બિનેશન ગોખવા જઈએ ને તો વાર લાગે. તો આપણે શું કરીશું, આપણે અહીંયા આગળ તમને શીખવાડીએ એક ટેકનિક. પહેલાં તો એડવાન્સમાં આઠ કૌંસ લખી દઈએ. એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત અને આઠ. હવે શું કરીશું, જો ટોટલ આઠ પરિણામના છાપ અને કાંટા વચ્ચે વહેંચીએ તો ચાર છાપ ન મળે અને ચાર કાંટા ન મળે. તો આપણે શું કરીએ, અહીંયા ચાર વાર એચ લખી દઈએ અને નીચે ચાર વાર ટી લખી દઈએ. શાંતિથી સમજો, આઠે આઠ યાદ રહી જશે, ગોખવા નહીં પડે. એકમાં તો ગોખવાની જરૂર નથી, એચ અને ટી. બે બે ને બે સિક્કાવાળું બી તમને યાદ રહી જાય, એચ એચ, એચ ટી, ટી એચ અને ટી ટી. પણ આ આઠ સિક્કાવાળું ગોખવું અને લોડ લેવો, ગોખાઈ તો જાય યાર, 10-15 મિનિટ વગાડો એટલે ગોખાઈ જાય, પણ એ લોડ લેવો મને યોગ્ય નહીં લગણાતો. શું કર્યું આપણે, બહુ સહેલું છે, યાદ રહી જ જશે. ચાર વાર એચ લીધા, ચાર વાર ટી લીધા. હવે આઠ હતા એટલે ચાર ચાર વાર લીધા. હવે એનાથી અડધા કરો તો ચારના અડધા કેટલા થાય? બે. તો બે વાર એચ લો, બે વાર ટી લો, ફરીથી બે વાર એચ લો, બે વાર ટી લો અને લાસ્ટ એન્ડ ફાઇનલ, પહેલાં ચાર ચાર વાર લીધું, પછી બે બે વાર લીધું, હવે એનુંય અડધું કરો તો એક એક વાર. એટલે એક વાર એચ, એક વાર ટી, એક વાર એચ, એક વાર ટી, એક વાર એચ, ટી, એચ, ટી. અને જો આઠે આઠ કૌંસના કોમ્બિનેશનો ગોખાઈ ગયા, આપણે ગોખવા નથી પણ લખાઈ ગયા. તો સિક્કામાં તમારે ત્રણ વસ્તુ યાદ રાખવાની છે. એક સિક્કાના પરિણામો યાદ રાખવાના છે, બે સિક્કાના પરિણામો યાદ રાખવાના છે અને ત્રણ સિક્કાના પરિણામો યાદ રાખવાના છે. હવે આવું જ લૂડોની અંદર જે પાસો આવે છે એમાં પણ પ્રશ્ન પૂછી શકે. એક પાસો ઉછાળવાનો નિદર્શાવકાશ. તો બેટા પાસા ઉપર બાજુઓ છ હોય અને એક પાસો ઉછાળીએ છીએ એટલે છ પરિણામો મળે. કયા છ પરિણામ મળે તો બધાને ખબર છે,
साहेब एक नंबर, बे नंबर, त्रण नंबर, चार नंबर, पांच नंबर अने छ नंबर। आपणे लूडो में एक ज पासो होय छे बराबर, पण अमुक गेमो एवी छे के जेमां बे पासा जोईए, बे पासाथी रमवामां आवती होय छे। जेम के आपणे आपणे अमुक सांप सीढ़ी में एमां भी बे पासाथी आपणे रमता होईए छे, मोबाइल में तो एक ज पासो आवे छे, पण अमुक गेम एवी छे के जेमां बे पासाथी रमवामां आवे छे। तो ये बे पासा माटेनुं समझी लईए के भाई बे पासा उछाड़ता मळतो निदर्शावकाश। तो पासा छ, पासानी बाजुओ तो छ ज ने, अने पासानी संख्या बे एटले घात में बे लखीए तो छ नी बे घात तो छत्रीस, मतलब अहींया आगळ छत्रीस कंस आवशे। जेम हमणां आठ कंस हता तो ए आपणे गोखवा अघरा पड्या हता, तो 36 36 कंस गोखवाना। तो गभरावानुं नहीं, आ तो गोखाई ज जशे। कई रीते हूँ तमने शीखवाड़ू बेटा, मने कहो के चलो बे पासा तमारा हाथ में छे। आ चेप्टर छे ने थोड़ुं कल्पना शक्ति जेनी सारी होय ने, एना इमेजिनेशन स्किल जेनी सारी होय ने, एना झड़पथी आवडे। तमे भी आम कल्पना करो, हूँ बताऊँ ए प्रमाणे के तमारा बे हाथ में बे पासा छे अने ए पासा तमे फेंक्या, तो एवं बने के बने पर एक एक नंबर आव बनी सके ना एवं। अच्छा एवं भी बनी सके के पहला पासा पर एक नंबर अने बीजा पासा पर बे, एवज रीते एक त्रण, एज रीते एक चार, एज रीते एक पांच, एज रीते एक छ, एक सात ना आव। सवाल केम ना आव, तो एक तो आवो पण सात केवी रीते पड़े, कोई पासा ऊपर सात पड़े ना पड़े। तमे गमे एटलो मोघो पासो लाओ पण एमां छ ज होय, सातमो होय ज नहीं। पछी आपणे एक एकनुं कॉम्बिनेशन एक थी लईने छ जोड़े बनाव्युं, एम बेनुं कॉम्बिनेशन बनाओ, बे एक, बे बे, बे त्रण, बे चार, बे पांच अने बे छ। एज रीते त्रण एक थी लईने त्रण छ, पछी चार एक थी लईन चार छ सुधीना, पछी पांच एक थी लईन पांच छ सुधीना, अने पछी छ एक थी लईन छ छ सुधीना। आ छेल्लो परिणाम, छ छ पछी कोई आगळ परिणाम मळे नहीं। तो मित्रों आ हती मेथड बे पासा उछाड़ती वखते मळता निदर्शावकाश। आ टोटल केटला कंस थया हशे, छत्रीस, छ ने छ बार ने छ अठार ने छ चौबीस ने छ तीस ने छ छत्रीस कंस थाय, बधा ना लखवा पड़े एटले मैं वच्चे डेश 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 कर्युं। तो मित्रों आजना सेशन में आपणे खाली आ चार वस्तु याद राखवानी हती, एक सिक्को, बे सिक्का, त्रण सिक्का, एक पासो अने बे पासा। हवे वधारानुं एक एवुं कॉम्बिनेशन याद राखवानुं छे के मानी लो कोई व्यक्ति ने एवं सूझे कि भाई मारे शू करव, एक सिक्को लेवो छे अने एक पासो लेवो छे। तो एक सिक्को अने एक पासो उछाड़ता, तो बेटा सिक्कानी बाजू बे अने एक सिक्को, सिक्कानी बाजू बे अने एक सिक्को, पासानी बाजू छ एक पासो, बार परिणाम मळे। कया बार परिणाम मळशे जोई लईए। सिक्का ऊपर एच होय हेड, अने पासा ऊपर एक नंबर भी होय, बे नंबर भी होय, त्रण नंबर। एटले एनो मतलब शू के सिक्का ऊपर सिक्को उछाड़ियो एमां वाग्गा पड्या, अने पासा उछाड़ियो एमां त्रण नंबर पड्यो, चार नंबर, पांच नंबर अने छ नंबर। हवे एज रीते एचना जोड़े कया कया कॉम्बिनेशनों सेट थया, एक थी लईन छ सुधी। एज रीते टीना जोड़े भी एक थी लईन छेल्लू कॉम्बिनेशन आवे टी सिक्स। थई गया बार परिणाम। आ टोटल परिणाम केटला थया, बार। तो
ટોટલ પાંચ વસ્તુઓ તમારે યાદ હોવી જોઈએ જો તમે આવતીકાલના સેશનમાં સરળતાથી દાખલા સમજવા માંગતા હોય તો. આમાં આપણે ચોપડીના કોઈ જ દાખલા નથી લીધા, હજી દાખલા લીધા જ નથી, હજી તો પાયો છે. હવે વાત કરીએ સંભાવનાનું સૂત્ર. સંભાવનાનું તો સંભાવના કોની સંભાવના? તો કોઈ ઘટનાની સંભાવના. બરાબર. સાનુકૂળ પરિણામ, સૂત્ર યાદ રાખવાનું જ બેટા, સાનુકૂળ પરિણામ. ભાગ્યા કુલ પરિણામ. હવે સંભાવનાને ઇંગ્લિશમાં પી કહેવાય. કોઈ પણ ઘટના હોય ને એને આલ્ફાબેટિક સિમ્બોલથી રજૂ કરવાની, એટલે લેટર્સથી રજૂ કરવાની. કેપિટલ એ, કેપિટલ બી, એટલે આપણે નામ આપી દઈએ કેપિટલ એ, પી ઓફ એ. સાનુકૂળ પરિણામ એને તમારે એમ કહેવાનું, અને કુલ પરિણામ એને તમારે એન કહેવાનું. તો આ સંભાવનાનું સૂત્ર બન્યું, પી ઓફ એ બરાબર એમ અપોન એન. આજનું સેશન કેવું લાગ્યું? ગમ્યું, ના ગમ્યું? ગમ્યું હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો. ના ગમ્યું હોય તો બી કોમેન્ટ કરજો, લાઈક ના કરતા કોમેન્ટ તો કરજો કે ના ગમ્યું. અને આવનારા સેશન અને આવનારા લેક્ચર સરળતાથી અને ઝડપથી પ્રાપ્ત થાય એના માટે જો ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી દેજો, એટલે તમને નોટિફિકેશન આવી જાય. અને મિત્રોમાં શેર કરો. રેગ્યુલરલી આપણા બધા જ લેક્ચરો અપલોડ થતા જશે હવે ડેલી, એક 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 એક. અને સંભાવના ચેપ્ટર ક્યારે પતી જશે ખબર બી નહીં પડે. તો બધા સર ભણાવવાનું કામ કરે છે, તમે લોકો થોડી સરની હેલ્પ કરજો અને બીજા છોકરાઓને પહોંચાડજો, જેનાથી એ છોકરાઓની બી હેલ્પ થાય, એમને બી ઘરે બેઠા અભ્યાસ એમનો બગડે નહીં. તમે આપણી ચેનલ ઉપર બહુપદી નામનું ચેપ્ટર આખું અને આંકડાશાસ્ત્ર નામનું ચેપ્ટર, બે ચેપ્ટરો આખા અપલોડેડ છે, જ્યારે બી ઈચ્છો ત્યારે પ્લેલિસ્ટમાં જઈને એ ત્યાં આગળ જોઈ શકો છો. આજનું સેશન અહીંયા સમાપ્ત કરીએ છીએ. ટાટા, બાય બાય, સી યુ.